આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડે. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ આઝાદ ચોક ખાતે જિલ્લા ભાજપે મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી. પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા મહિલા ઉપર કરેલ અત્યાચારો સામે વિરોધ નોંધાવ્યો. પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા મહિલાઓ ઉપર અઘટિત અપરાધો અને અત્યાચારો આચરવામાં આવ્યા તેના વિરોધમાં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાની આગેવાનીમાં વલસાડ શહેરના આઝાદ ચોક ખાતે જિલ્લા ભાજપના કાર્યકર્તાઓને અગ્રણીય વિરોધ નોંધાવ્યો હતો. મમતા બેનર્જીના રાજીનામાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પશ્ચિમ બંગાળમાં બનેલ ઘટનાને લઈ મહિલા ભાજપના કાર્યકરોએ મહિલાઓની સુરક્ષા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. વલસાડના આઝાદ ચોક ખાતે યોજાયેલ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં વલસાડ જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારાની આગેવાનીમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મમતા બેનર્જી વિરુદ્ધ નારાથી વલસાડનું આઝાદ ચોક ગુંજી ઉઠ્યું હતું. વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચાને જિલ્લા ભાજપના અગ્રણીઓએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી હતી. વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પશ્ચિમ બંગાળની અંદર સંદેશ ખાલીની અંદર મમતા બેનર્જીના અગ્રણી નેતા ટીએમસીના નેતા દ્વારા સંદેશ ખાલીની મહિલા ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે, સિતમ ગુજારવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થા જેવું કોઈ પણ જાતને કાયદોને ગજવામાં ઘાલીને ત્યાં જે એમણે મહિલા ઉપર જે અત્યાચારો કર્યા છે ત્યાંના ખેડૂતો ઉપર સિતમ ગુજારવામાં આવ્યો છે, ત્યાંના ખેડૂતો પાસે જમીન હડપી લેવામાં આવી છે. આવા અમાનુષી ગુનાહિત કૃત્ય બદલ ભારતીય જનતા પાર્ટી વલસાડ એને વખોડી કાઢે છે અને આ જે સાજા શેખ છે એને ભારતીય જનતા પાર્ટી માંગ કરે છે કે એને સખતમાં સખત મોતની સજા થાય એ જાતની માંગ કરવામાં આવે છે. મહિલાઓનું જે અપમાન કરવામાં આવ્યું છે અને સ્થાનિક પશ્ચિમ બંગાળના માન્ય મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આ સાજા શેખને છાવરવાનો પ્રયત્ન કર્યો છે, એને સંતાડવાનો પ્રયત્ન કર્યો છે. 57 દિવસ સુધી પશ્ચિમ બંગાળની પોલીસ આ સાજા શેખને શોધી નથી શકતી અને જ્યારે શોધે છે ત્યારે પણ પોલીસ જાણે કોઈ બહુ મોટા મહાન નેતા હોય એ રીતે પાઇલોટિંગ કરીને એને સાચવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ કાયદો અને વ્યવસ્થા એ ભારતના લોકશાહી મૂળનું મુખ્ય એ છે. એના લઈને એને 10 દિવસના જે રિમાન્ડ આપવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટી આને સખત શબ્દોમાં વખોડી કાઢે છે, આને સખતમાં સખત સજા થાય. સાથે મમતા બેનર્જી આ કૃત્યને લઈને નારી શક્તિનું અપમાન કર્યું છે, એ નારી શક્તિના અપમાનના લઈને એમણે રાજીનામું આપી દેવું જોઈએ અને ત્યાંની સરકાર બરખાસ્ત કરવી જોઈએ. જો કદાચ એ સરકાર બરખાસ્ત ન કરે તો કેન્દ્રની સરકારે પણ ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાવવું જોઈએ એવી ભારતની મહિલાઓની જે માંગ છે અને મને ચોક્કસ ખાતરી છે કે આ બાબતે સુપ્રીમ કોર્ટ અને ન્યાયતંત્ર અને રાષ્ટ્રપતિજી પણ આ બાબતે કંઈક સુખેદ અંત લાવશે અને સખતમાં સખત સજા થાય એ જાતનું કાર્યવાહી કરવામાં આવશે એવી ભારતીય જનતા પાર્ટી માંગ કરે છે. આમ સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લા મથકોએ પ્રદેશના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની સૂચના અનુસાર આવા ગુજરાતના દરેક જિલ્લા મથકે આ કાર્યક્રમો કરવામાં આવ્યા છે. તેના ભાગરૂપે વલસાડ જિલ્લાએ પણ આ કાર્યક્રમ કર્યો છે અને એને સખત શબ્દોની અંદર વખોડી કાઢે છે. વાપી બલીઠા માર્ગ ઉપર પાઇપ તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થતા ચોમાસા જેવો માહોલ. પાણીનો થઈ રહેલ વ્યયને લઈ પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન. મળતી વિગત અનુસાર વાપીના બલીઠા ગામ દાંડીવાડમાં પીવાના પાણીની પાઇપલાઇન પાથરેલ છે. જો કે છેલ્લા કેટલાક સમયથી પાઇપો યનકેન પ્રકારે ક્યાંક ને ક્યાંક તૂટી ગયેલા છે. દાંડીવાડથી નહેર સુધીના માર્ગ ઉપર હજારો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે અને ચોમાસા જેવો માહોલ લાગી રહ્યો છે. અહીંથી પસાર થનારા સૌ કોઈ પાણીનો વ્યવ થતો જોઈ ગ્રામ પંચાયત ઉપર આક્રોશ ઠાલવી રહ્યા છે. સંબંધિત વિભાગ દ્વારા પાઇપલાઇનોનું સમારકામ કરાવે અને હજારો લીટર થઈ રહેલ પાણીનો વેડફાટ અટકાવવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે. નોંધનીય છે કે પાણીનો થઈ રહેલ વ્યયને લઈ માર્ગ ઉપરથી પસાર થનારા વાહન ચાલકો અને રાહદારીઓ પણ તો બાપો કરી રહ્યા છે અને ઘણી વખત નાના વાહનો સ્લીપ મારી પણ જતા હોય છે.
ઉમરગામ પાલિકા દ્વારા રૂપિયા 18 કરોડના બ્યુટીફિકેશન તળાવ, સ્ટ્રીટ લાઈટ, રસ્તાઓના કામો હાથ ધરાયા. તળાવમાં શિવજીની પ્રતિમા પાછળ ઉડતા પાણીનો ફુવારો લોકોને આકર્ષિત કરશે. ઉમરગામ નગરપાલિકામાં હાલ રૂપિયા 18 કરોડથી વધુના વિકાસના કામો આકાર લઈ રહ્યા છે, જેમાં બ્યુટીફિકેશન સહિત ગાર્ડન અને વિશાળ તળાવોનું સમારકામ અને કલરકામને આકાર આપવામાં આવી રહ્યો છે. મારુતિ મંદિર પાછળના તળાવમાં શિવજીની પ્રતિમા પાછળ ઉડતા પાણીનો ફુવારો લોકોને ખાસ આકર્ષિત કરશે, જેની કામગીરી ચાલી રહી છે. પાલિકા પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ તમામ કામોનું સ્થળ નિરીક્ષણ કરી કામો બાબતે જાણકારી મેળવી રહ્યા છે. ઉમરગામ પાલિકા વિસ્તારના તમામ વોર્ડમાં સફાઈ, સ્વચ્છતા, સ્ટ્રીટ લાઇટ અને રસ્તાઓ સાથે બ્યુટીફિકેશનને અગ્રીમ સ્થાને કામો લેવાયા છે. ઉમરગામ નગરપાલિકામાં વિકાસના કામોમાં આપણે ત્યાં અકરામારુતિ તળાવ, જે ઓલરેડી લગભગ 8-1 વર્ષ પહેલાં ડેવલપ કરેલું હતું, એને થોડું રેનોવેટ કરવામાં આવી રહ્યું છે, જેમાં સાફસફાઈ, કમ્પ્લીટ સાફસફાઈ અકરામારુતિ પર, સાફસફાઈ, કલરકામ અને નવા ફુવારા લગાવવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે. બીજી બાજુ કપિલેશ્વર તળાવ પર બી આ રીતે જ પિચિંગનું કામ છે, સાફસફાઈ છે, ગાર્ડન છે અને ફુવારો લગાડવાનું કામ ચાલુ છે. અને એની સાથે સાથે વોર્ડ નંબર 7માં એક લગભગ 3 કુંઠામાં આપણે ગાર્ડન બનાવી રહ્યા છીએ વોર્ડ નંબર 7માં. અમે આ ઉમરગામ નગરપાલિકાને એક બ્યુટીફિકેશનમાં લઈ જવાની તરફ જઈ રહ્યા છે, ને અમારી જે ટીમ છે એ સારા એવા કામ કર્યા કરતા છે. અમારા પ્રમુખ છે એ બી સાથે મળીને ચાલીને અમે બધા બ્યુટીફિકેશનમાં કામમાં પૂરા પ્રયત્ન કરી રહ્યા છે. અને અકરામારુતિ તળાવ જો છે એ એક સેન્ટર છે ઉમરગામ નગરપાલિકાનો, એને બ્યુટીફિકેશનમાં અમે ફુવારાથી લઈને સાફસફાઈથી રાખીને લાઇટો વગેરે સારી રીતે એવી ડેવલપ કરી રહ્યા છે. ને આજે ફુવારાનું અમે થોડું ડેમો બી લેવાની તૈયારી કરી રહ્યા છીએ, એટલે આ સ્થળ પર આવીને અમે અહીંયા નિરીક્ષણ કરી રહ્યા છીએ. પારડીના ગેટલા હનુમાન મંદિર પાસે રિક્ષામાં દારૂ લઈ જતો ચાલક ઝડપાયો. પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન દારૂની હેરાફેરીની મળેલ બાતમીના આધારે પારડી તાલુકાના રેટલાવ હનુમાન મંદિર આગળ વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી રિક્ષા નંબર GJ15TT2161 આવતા અટકાવી હતી, જેમાં તપાસ કરતા દારૂની બોટલ લંગ 240 જેની કિંમત ₹30,000 જથ્થો મળી આવ્યો હતો અને ચાલક રામકુમાર રામબાબુ ભરતિયા રહેવાસી નવસારીની ધરપકડ કરી હતી. તેમજ દારૂ, રિક્ષા સહિત કુલ ₹70,000 મુદ્દા માલ પોલીસે કબજે કર્યો હતો. ભરૂચના ઝઘડિયા સહિત 4 પોલીસ મથકે ઝડપાયેલા રૂપે 43 લાખના દારૂનો જથ્થાનો નાશ કરાયો. ભરૂચના ઝઘડિયા સહિત 4 પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો, જેમાં ઝઘડિયા પોલીસ મથક, ઝઘડિયા GIDC, ઉમરલા અને નેત્રંગ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 1.5 વર્ષ દરમિયાન ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો હતો. ઝઘડિયા GIDC ખાતે આવેલી કવાવરૂ જગ્યાએ કુલ 24,000 સોનલંગ દારૂની બોટલ જેની કિંમત ₹43,890 દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. સ્થળ ઉપર નાયબ કલેક્ટર, મામલતદાર, નશાબંધી પ્રોહિબિશન અધિકારીની ઉપસ્થિતિમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ભરૂચથી રિપોર્ટર અવિ સૈયદ, સંકલ્પ ન્યૂઝ. ઝઘડિયા GIDC, ઉમરલા તથા નેત્રંગ પોલીસ સ્ટેશનનો લગભગ છેલ્લા 1.5 વર્ષમાં જેટલા પણ પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવ્યા, તે પ્રોહિબિશનના ગુનામાં કબજે કરેલ મુંદા માલને નાશ કરવા માટે મેજિસ્ટ્રેટ સર પાસેથી, કોર્ટમાંથી એના હુકમો મેળવવામાં આવ્યા અને ત્યારબાદ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી ઝઘડિયા એમને આ મુદ્દામાં નાશ કરવા માટે રિપોર્ટ કરવામાં આવ્યો. તેના આધારે આજ રોજ ઝઘડિયા GIDC પોલીસ સ્ટેશન વિસ્તારના આકાશ ટાઇલ સામે નક્કી કરેલ સ્થળ પર મુદ્દામાં નાશ કરવાનું નક્કી કરવામાં આવ્યું, જ્યાં કુલ 24,016 બોટલો નાની મોટીથી નાશ કરેલ છે, જેની કુલ કિંમત થાય છે ₹42,890. આ મુદ્દામાં આજે SDM શ્રી ઝઘડિયા તથા મામલતદાર શ્રી તથા નશાબંધી અને પ્રોહિબિશન અધિકારીની હાજરીમાં નાશ કરવામાં આવેલ છે. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.